नमस्कार विद्यार्थी मित्रों, मान मैथ्स एकेडमी मां यूट्यूब मार्फते गणित समझू केटलू सरल छे अने तमे लोको धोरण 10 नी अंदर अभ्यासक्रम करी रह्या छो अने अमारा माध्यम थी गणित ने खूब ज सरळताथी शीखी रह्या छो ए बदल दरेक विद्यार्थीओने अभिनंदन। वधुमां वधु तमे वीडियो ने जुओ, वधुमां वधु शेर करो अने वधुमां वधु सब्सक्राइब करो, एज आपनी पासेथी एक अपेक्षा छे। द्विघात समीकरण नो आगळ उपरनी व्यवस्था आपणे जई रही छे, चोथो भाग चाली रह्यो छे। आगळना भागनी अंदर द्विघात समीकरणना उकेल माटेनुं श्रीधर आचार्यनुं सूत्र अने पूर्णवर्गनी रीते उकेलनी वात करी हती। आजे आपणे श्रीधर आचार्यना सूत्रथी द्विघात समीकरणना उकेल केवी रीते मेळवी शकाय एनी वात करशुं। तो पुस्तकनी अंदर स्वाध्याय 4.3 नो बीजो दाखलो एम छे कि प्रश्न एक मां आपेल द्विघात समीकरणना उकेल सूत्रनी मददथी मेळवो। आगळना भागमां आज दाखलाना उकेल आपणे पूर्णवर्गनी रीते मेळवेला छे। तो पहला दाखलानी रकम 2x² - 7x + 3 = 0। बीजा दाखलानी रकम 2x² + x - 4 = 0 અને ત્રીજા દાખલાની રકમ 4x² + 4√3x + 3 = 0 અને ચોથો દાખલો આપણે હોમવર્કની અંદર આપશું। આ સમીકરણના ઉકેલ સૂત્રની મદદથી મેળવો। तो पहला द्विघात समीकरण एना प्रमाणित स्वरूप में छे के नहीं चेक करो। जो x² x अने अचल पद छे जेना द्विघात समीकरण प्रमाणित स्वरूप में, तो सहगुणक में a = 2 b = -7 c = 3 એનું b² - 4ac પહેલાં ગોતો, b² - 4ac યાને કે વિવેચક ડેલ્ટા, એને ડેલ્ટા પણ કહેવાય છે, વિવેચક પણ કહેવાય છે, એનું મૂલ્ય છે b² - 4ac। તો બી એટલે -7² - 4 2 × 3 49 - 4 = 8 = 24 49 માંથી 24 = 25 b² - 4ac નું વર્ગમૂળ લઈ લ્યો, વર્ગમૂળમાં 25 એટલે કે -5। હવે સમીકરણના બીજો આલ્ફા તથા બીટા માટે શ્રીધર આચાર્યના સૂત્ર મુજબ -b + √b² - 4ac / 2a અને બીટા બરાબર -b √2a -b - 7 - +7 √b² - 4ac = 5 a = 2 = 7 - 5
છેદમાં બે ગુણ્યા બે, બારના છેદમાં ચાર એટલે કે ત્રણ, બેના છેદમાં ચાર એટલે એક દૂતીયાંશ. તો આલ્ફા બરાબર ત્રણ અને બીટા બરાબર એક દૂતીયાંશ. દ્વિઘાત સમીકરણનો આ ઉકેલ સૂત્રની મદદથી છે. એવો જ બીજો દાખલો આપણે લઈએ તો એમાં પણ એ બરાબર બે એક્સ વર્ગનો સહગુણક, બી એટલે તો કે એક એક્સનો સહગુણક, સી બરાબર માઇનસ ચાર, ડેલ્ટા એટલે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર એકનો વર્ગ માઇનસ ચાર ગુણ્યા બે ગુણ્યા માઇનસ ચાર. એકનો વર્ગ એક, માઇનસ માઇનસ પ્લસ, ચોકે ચોકે સોળ દૂ બત્રીસ ને એક તેત્રીસ. વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી એટલે વર્ગમૂળ તેત્રીસ આવશે. સમીકરણના બીજ આલ્ફા તથા બીટા માટે આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ, અને બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ. આ શ્રીધર આચાર્યનું સૂત્ર છે. બી સ્ક્વેર માઇનસ ફોર એસીને ડેલ્ટા પણ કહી શકાય, વિવેચક પણ કહી શકાય. માઇનસ બી એટલે માઇનસ એક માઇનસ વર્ગમૂળમાં તેત્રીસ, બે ગુણ્યા બે માઇનસ એક પ્લસ વર્ગમૂળમાં તેત્રીસ, બે ગુણ્યા બે એટલે કે આલ્ફા બરાબર માઇનસ એક માઇનસ વર્ગમૂળ તેત્રીસના છેદમાં ચાર, અથવા બીટા બરાબર માઇનસ એક પ્લસ વર્ગમૂળમાં તેત્રીસના છેદમાં ચાર. જવાબ, આ સૂત્રની રીતે ઉકેલ છે આપણો. હજી એક ત્રીજો દાખલો લઈએ જેની રકમ ચાર એક્સ વર્ગ ચાર વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, એની રકમ છે આ પ્રમાણે ત્રીજા દાખલાની કે ચાર એક્સ વર્ગ વત્તા ચાર વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મુજબ એક્સ વર્ગનો સહગુણક એ એટલે ચાર, બી બરાબર ચાર વર્ગમૂળ ત્રણ, સી બરાબર ત્રણ, બી સ્ક્વેર માઇનસ ફોર એસી ચાર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ચાર કૌંસમાં ચાર ગુણ્યા ત્રણ, ચોકે ચોકે સોળ વર્ગમૂળ ત્રણનો વર્ગ એટલે ત્રણ અને આ સોળ ગુણ્યા ત્રણ એટલે કે અડતાલીસ માઇનસ અડતાલીસ ઝીરો. જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો આવે, બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો હોય તો એ પૂર્ણવર્ગ પદાવલી હોય અને એને સમાન ઉકેલ હોય, એટલે કે સમીકરણના બીજ બીજ આલ્ફા તથા બીટા માટે ઉકેલ બીજ આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ, અથવા બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ.
माइनस बी एटले माइनस चार वर्गमूल त्रण माइनस जीरो बे गुणा चार चार वर्गमूल में त्रण वत्ता जीरो बे गुणा चार एटले के माइनस चार वर्गमूल में त्रण बे गुणा चार माइनस चार वर्गमूल में त्रण बे गुणा चार 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 कैंसल एटले के अल्फा बराबर माइनस वर्गमूल त्रणना छेद में बे बीटा बराबर माइनस वर्गमूल त्रणना छेद में बे समान उकेल छे। जो उकेल समान होय तो हमेशा बी स्क्वेर माइनस फोर एसी जीरो जो एटले के पदावली पूर्णवर्ग पदावली આ સૂત્રની રીતે ઉકેલ છે। હજી દાખલાઓની શ્રેણીમાં થોડાક આપણે આગળ જઈએ તો એના ત્રીજા દાખલાની અંદર તમને રકમ આપેલી છે અને એ રકમ મુજબ સમીકરણના બીજ શોધવાના છે। સમીકરણના બીજ શોધવામાં એમણે ક્યાંય એવું નથી કીધું કે તમારે સમીકરણના બીજ કેવી રીતે શોધવાના છે। તો શક્ય છે અવયવની રીતે પણ શોધી શકાય, શક્ય છે પૂર્ણવર્ગની રીતે પણ ગોતી શકાય અને સૂત્રની રીતે પણ ગોતી શકાય। ત્રીજા દાખલાની રકમ છે એની અંદર ત્રીજો દાખલો એની બીજી રકમ આપણે લઈએ એકના છેદમાં એક્સ પ્લસ ચાર માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ સાત બરાબર અગિયારના છેદમાં ત્રીસ સમીકરણનો ઉકેલ મેળવો, બીજ મેળવો। તો પહેલાં આ સમીકરણને એના દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લઈ જવું પડશે અને એ માટે લસ્સા લેવો પડશે। તો લસ્સાની અંદર તો કે આ એક્સ પ્લસ ચારના છેદમાં છે તો આ બંનેનો ગુણાકાર અંશ સાથે એટલે કે એક્સ માઇનસ સાત ગુણા ત્રીસ માઇનસ અહીંયા એક્સ માઇનસ સાત છે તો આ બંનેનો ગુણાકાર અહીંયા એટલે કે ત્રીસ કૌંસમાં એક્સ પ્લસ ચાર બરાબર અગિયાર આ બંનેનો ગુણાકાર અગિયાર સાથે તો એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ સાત બંનેમાંથી ત્રીસને સામાન્ય લઈ લઈએ તો એક્સ માઇનસ સાત માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર અગિયાર કૌંસમાં એક્સ ગુણ્યા એક્સ એક્સ વર્ગ ચાર અને એક્સ ચાર એક્સ માઇનસ સાત એક્સ માઇનસ અઠ્યાવીસ જો આ એક્સ એક્સ કેન્સલ સાત ને ચાર અગિયાર માઇનસ અગિયાર ગુણ્યા ત્રીસ અગિયાર કૌંસમાં એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ જો અગિયાર ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં તો અગિયાર અગિયાર કેન્સલ થશે તો માઇનસ ત્રીસ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ એટલે કે એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ વત્તા ત્રીસ બરાબર ઝીરો એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ પ્લસ બે બરાબર ઝીરો જો આ સમય પદાવલી છે એનું સાદુરૂપ આપીને એને દ્વિઘાત સમીકરણમાં રૂપાંતર કર્યું લસ્સા લઈને હવે આનો ઉકેલ પૂર્ણવર્ગથી મેળવો, સૂત્રથી મેળવો કે અવયવથી મેળવો તો અવયવમાં જો ગુણાકાર બે અને સરવાળો ત્રણ ભાગ પડે છે બે એકુ બે તો અવયવની રીતમાં એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ એક્સ પ્લસ બે બરાબર ઝીરો પહેલાં બે અને પછીના બેમાંથી સામાન્ય એક્સ એક્સ માઇનસ બે માઇનસ એક એક્સ માઇનસ બે
એટલે કે એક્સ માઇનસ બે અને એક્સ માઇનસ વન બરાબર ઝીરો. એક્સ માઇનસ બે ઝીરો છે અથવા તો એક્સ માઇનસ વન ઝીરો છે. એક્સ બરાબર બે અથવા એક્સ બરાબર એક સમીકરણનો ઉકેલ એક્સ બરાબર બે અને એક. જો આ પણ એક દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ છે. પરીક્ષામાં આ દાખલાઓ 3 માર્કથી 4 માર્કમાં પૂછાય, 1-2 માર્કમાં પૂછાય અને 2 માર્કમાં વિકલ્પની અંદર પૂછાય. એના પછી કૂટ પ્રશ્નો આગલા 4.1, 4.2, 4.3માં પણ આવી ગયા છે. શબ્દોમાં વર્ણન છે, મારે એનું દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, એવા કૂટ પ્રશ્નો અંદર આપેલા છે. ત્રીજા દાખલા પછી આગળ જઈએ તો ચોથા દાખલાની અંદર એવા કૂટ પ્રશ્નો છે 4થી શરૂ કરી અને 11 સુધીના. આપણે આગળ પણ અવયવની રીતમાં કેટલાક કૂટ પ્રશ્નો લીધેલા જ છે, એવા જ કૂટ પ્રશ્નો આની અંદર લઈએ. તો ચોથો દાખલો છે એની રકમ આમ છે, રહેમાનની આજથી 3 વર્ષ પહેલાંની ઉંમરના વ્યસ્ત અને 5 વર્ષ પછી ઉંમરના વ્યસ્તોનો સરવાળો 1/3 છે તો તેની હાલની ઉંમર શોધો. તો ધારો કે રહેમાનની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ, તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી? 3 વર્ષ પહેલાની ઉંમર એક્સ માઇનસ 3 અને 5 વર્ષ પછીની ઉંમર 5 વર્ષ પછીની ઉંમર એક્સ વત્તા 5 નો સરવાળો 1/3 છે, એટલે કે વ્યસ્તોનો સરવાળો, વ્યસ્તોનો સરવાળો 1/3. 1/x-3, 1/x+5 અને 1/1/3. જો શબ્દોમાં વર્ણન આપેલું હતું એનું મેં દ્વિઘાત સમીકરણમાં પદાવલી સ્વરૂપ બનાવ્યું, આનું સાદુરૂપ આપીશ એટલે દ્વિઘાત સમીકરણ જ બનશે. તો આ બંનેનો ગુણાકાર અહીંયા થશે તો 3x+5, આ બંનેનો ગુણાકાર અહીંયા થશે 3x-3, આ બંનેનો ગુણાકાર અહીંયા થશે x-3 અને x+5. બંનેમાંથી 3 સામાન્ય x+5 અને x-3 બરાબર x^x^2, 3 અને x 3x, 5 અને x 5x-15. 3x+x એટલે 2x, 5 માંથી 3 ગયા એટલે 2x^2, 5 માંથી 3 ગયા એટલે 2x-15. 3×2 6x+6 બરાબર x^2+2x-15. x^2+2x-15 -6x-6 બરાબર છે. x^6 માંથી 2 ગયા 4x, 15 માંથી 6 21 બરાબર છે. જો દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં વ્યવસ્થા આવી ગઈ, તમે એનો ઉકેલ અવયવની રીતે મેળવી શકો, અવયવ પડતા હોય, નહીં તો સૂત્રની રીતે અથવા પૂર્ણવર્ગ પદાવલીની રીતે.
ગુણાકાર 21 અને બાદબાકી 4, 7 તેરી 21, 7 માંથી 3 જાય તો 4, એક્સ વર્ગ માઇનસ 7x વત્તા 3x માઇનસ 21, પહેલાં બે અને પછીના બેમાંથી સામાન્ય, એક્સ માઇનસ 7, 3 સામાન્ય, એક્સ માઇનસ 7 બરાબર 0, એટલે કે એક્સ માઇનસ 7 અને એક્સ પ્લસ 3 બરાબર 0. એક્સ માઇનસ 7 0 છે અથવા તો એક્સ પ્લસ 3 0 છે. એક્સ બરાબર 7, એક્સ બરાબર માઇનસ 3 શક્ય નથી, કારણ કે ઉંમર કોઈ દી માઇનસ નો, એટલે કે રહેમાનની રહેમાનની હાલની ઉંમર એક્સ બરાબર 7 વર્ષ છે. એના પછી નેક્સ્ટ ઘણા બધા દાખલાઓ છે, એમાં પાંચમો દાખલો, એક વર્ગમાં જો આ પ્રમાણે છે, તમે નજર નાખજો કે હું પાંચમો દાખલાની રકમ વાંચી રહ્યો છું, અને એ પાંચમો દાખલો આપણે લઈએ, એ પણ આવો જ કુટ પ્રશ્ન છે. એક વર્ગમાં શૈફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ મળ્યા હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેનો ગુણાકાર 210 થયો હોત, તો બંને વિષયમાં મેળવેલ ગુણ મેળવો. તો પાંચમો દાખલો, ધારો કે શૈફાલીબેન ને ગણિતમાં મેળવેલ ગુણ, ગણિતના ગુણ વત્તા અંગ્રેજીના ગુણ નો સરવાળો 20 છે એમ કીધું છે. ગુણનો સરવાળો 30 છે. ધારો કે ગણિતના ગુણ બરાબર એક્સ, તો અંગ્રેજીના ગુણ બરાબર 30 માઇનસ એક્સ. પછી એમ કીધું છે કે ગણિતમાં 2 ગુણ વધારે મળ્યા હોત, ગણિતમાં 2 ગુણ વધે તો એક્સ વત્તા 2 થાય, અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય, અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય એટલે કે 30 માઇનસ એક્સ માંથી 3 ગયા, 27 માઇનસ એક્સ. આ બંનેનો ગુણાકાર એક્સ પ્લસ 2, 27 માઇનસ એક્સ બરાબર 210 છે. તો બંને વિષયના ગુણ કેટલા, આવી રકમ છે બંને વિષયના ગુણ કેટલા, બંનેનો ગુણાકાર એક્સ ગુણ્યા 27, 27 એક્સ, 27 દુ 54 માઇનસ એક્સ વર્ગ માઇનસ 2 એક્સ માઇનસ 210 બરાબર 0. માઇનસ એક્સ વર્ગ વત્તા 25 એક્સ, 210 છે એમાંથી 54 બાદ, 10માંથી 4 ગયા એટલે 6, 10માંથી 5 ગયા એટલે 5, 156.
નિશાની બદલી નાખો તો એક્સ વર્ગ માઇનસ પચીસ એક્સ વત્તા એકસો ને છપ્પન બરાબર ઝીરો. ગુણાકાર એકસો ને છપ્પન અને સરવાળો પચીસ. ગુણાકાર એકસો ને છપ્પન અને સરવાળો પચીસ. એકસો ને છપ્પનના અવયવ પાડો, બે અઠ્યોતેર દુ છપ્પન, બે ઓગણચાલીસ, ત્રણ અને તેર, તેર અને એક. આ ત્રણનો ગુણાકાર બાર અને આ તેર, તેર ગુણ્યા બાર એટલે એકસો છપ્પન અને તેર અને બાર એટલે પચીસ. એક્સ વર્ગ માઇનસ તેર એક્સ માઇનસ બાર એક્સ એકસો ને છપ્પન બરાબર ઝીરો. એટલે કે એક્સ એક્સ માઇનસ તેર માઇનસ બાર, એક્સ માઇનસ તેર, એક્સ માઇનસ તેર અને એક્સ માઇનસ બાર બરાબર ઝીરો. એક્સ માઇનસ તેર ઝીરો છે અથવા તો એક્સ માઇનસ બાર ઝીરો છે. એક્સ બરાબર તેર અથવા તો એક્સ બરાબર બાર. ગણિતના માર્ગ એક્સ બરાબર તેર તો અંગ્રેજીના ગુણ ત્રીસ માંથી તેર ગયા એટલે સત્તર. ગણિતના ગુણ એક્સ બરાબર બાર તો અંગ્રેજીના ગુણ ત્રીસમાંથી બાર ગયા એટલે અઢાર. હવે જો બે ગુણ વધે તો તેર ને બે પંદર, ત્રણ ગુણ ઘટે છે સત્તરમાંથી ત્રણ ગયા એટલે ચૌદ, પંદર અને ચૌદનો ગુણાકાર બસો દસ. અહીંયા તે દસ અને વીસ એકવીસ, ગુણાકાર બસો દસ. એમ પણ આપણે કિંમત મૂકીને તાળો મેળવી શકીએ. આ કૂટ પ્રશ્નો છે. હજી પણ કહી શકાય એવા કૂટ પ્રશ્નો આગળ છે, તે પણ એવા દાખલાઓ આગળ આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ એ તમારા અભ્યાસક્રમનું સૌથી અગત્યનું ચેપ્ટર છે. આ પુસ્તકની અંદર આપેલા ઘણા બધા ચેપ્ટરમાં સૌથી વધારેમાં વધારે ભારાંક ધરાવતા ચેપ્ટરોમાં દ્વિઘાત સમીકરણનો ઉલ્લેખ છે. વધારેમાં વધારે તમે દાખલા ગણો, જેટલા દાખલા પ્રેક્ટિસ કરવા મળે એટલા કરો, એને વધુમાં વધુ રિપીટ કરો, જાતે ગણો, એટલે દ્વિઘાત સમીકરણના દાખલાઓ તમને ખૂબ જ સરળતાથી આવડશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે લોકોને મહેનત કરવી છે, કોઈ પણ સંજોગોમાં મહેનત કરે છે, તમે પણ મહેનત કરો છો, વધારે વધારે મહેનત કરો અને સફળતાના શિખરો સર કરો, એવી જ માન મેથ્સ એકેડમીની શુભકામનાઓ સાથે ભાગ ચાર પૂરો. આવતા ભાગમાં આગળની ઉપરના દ્વિઘાત સમીકરણના દાખલાઓ લેવામાં આવશે. ઇંતજાર કરો, રાહ જુઓ, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માન મેથ્સ એકેડમીમાં યુટ્યુબ મારફતે ગણિત સમજવું કેટલું સરળ છે અને તમે લોકો ધોરણ દસની અંદર અભ્યાસક્રમ કરી રહ્યા છો અને અમારા માધ્યમથી ગણિતને ખૂબ જ સરળતાથી શીખી રહ્યા છો એ બદલ દરેક વિદ્યાર્થીઓને અભિનંદન. વધુમાં વધુ તમે વિડીયોને જુઓ, વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, એ જ આપની પાસેથી એક અપેક્ષા છે. દ્વિઘાત સમીકરણનો આગળ ઉપરની વ્યવસ્થા આપણે જઈ રહીએ છીએ, ચોથો ભાગ ચાલી રહ્યો છે.
આગળના ભાગની અંદર દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું શ્રીધર આચાર્યનું સૂત્ર અને પૂર્ણવર્ગની રીતે ઉકેલની વાત કરીએ છીએ. આજે આપણે શ્રીધર આચાર્યના સૂત્રથી દ્વિઘાત સમીકરણના ઉકેલ કેવી રીતે મેળવી શકાય એની વાત કરશું. તો પુસ્તકની અંદર સ્વાધ્યાય 4.3 નો બીજો દાખલો એમ છે કે પ્રશ્ન 1 માં આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ સૂત્રની મદદથી મેળવો. આગળના ભાગમાં આ જ દાખલાના ઉકેલ આપણે પૂર્ણવર્ગની રીતે મેળવેલા. તો પહેલા દાખલાની રકમ 2x² - 7x + 3 = 0. બીજા દાખલાની રકમ 2x² + x - 4 = 0 અને ત્રીજા દાખલાની રકમ 4x² + 4√3x + 3 = 0 અને ચોથો દાખલો આપણે હોમવર્કની અંદર આપશું. આ સમીકરણના ઉકેલ સૂત્રની મદદથી મેળવો. તો પહેલા દ્વિઘાત સમીકરણ એના પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં ચેક કરો. જો x² x અને અચળ પદ છે જેના દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં, તો સહગુણકમાં a = 2, b = -7, c = 3. એનો b² - 4ac પેલા ગોતો. b² - 4ac યાને કે વિવેચક ડેલ્ટા, એને ડેલ્ટા પણ કહેવાય છે, વિવેચક પણ કહેવાય છે. એનું મૂલ્ય છે b² - 4ac. તો b એટલે -7² - 4, 2 × 3. 49 - 4 = 8 = 24. 49 - 24 = 25. b² - 4ac નું વર્ગમૂળ લઈ લ્યો. વર્ગમૂળમાં 25 એટલે કે -5. હવે સમીકરણના બીજો આલ્ફા તથા બીટા માટે શ્રીધર આચાર્યના સૂત્ર મુજબ -b + √b² - 4ac/2a અને β - √b² - 4ac/2a. -b - -7 - +7 √b² - 4ac = 5. 2a = 2 = 7 - 5 √2 = 2 12 / 4 = 3 2 / 4 = 1/2. તો α = 3 અને β = 1/2. દ્વિઘાત સમીકરણનો આ ઉકેલ સૂત્રની મદદથી છે. એવો જ બીજો દાખલો આપણે લઈએ તો એમાં પણ a = 2 x² નો સહગુણક, b = 1 x² નો સહગુણક, c = -4, β = b² - 4ac =
એકનો વર્ગ માઇનસ ચાર ગુણ્યા બે ગુણ્યા માઇનસ ચાર, એકનો વર્ગ એક માઇનસ માઇનસ પ્લસ, ચોકે ચોકે સોળ દુ બત્રીસ ને એક તેત્રીસ, વર્ગમૂળ ની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી એટલે વર્ગમૂળ તેત્રીસ આવશે. સમીકરણના બીજ આલ્ફા તથા બીટા માટે આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ વર્ગમૂળ ની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ, અને બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળ ની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ. આ શ્રીધર આચાર્યનું સૂત્ર છે. બી સ્ક્વેર માઇનસ ફોર એસી ને ડેલ્ટા પણ કહી શકાય, વિવેચક પણ કહી શકાય. માઇનસ બી એટલે માઇનસ એક માઇનસ વર્ગમૂળમાં તેત્રીસ, બે ગુણ્યા બે માઇનસ એક પ્લસ વર્ગમૂળમાં તેત્રીસ, બે ગુણ્યા બે એટલે કે આલ્ફા બરાબર માઇનસ એક માઇનસ વર્ગમૂળ તેત્રીસ ના છેદમાં ચાર, અથવા બીટા બરાબર માઇનસ એક પ્લસ વર્ગમૂળમાં તેત્રીસ ના છેદમાં ચાર. જવાબ, આ સૂત્રની રીતે ઉકેલ છે આપણો. હજી એક ત્રીજો દાખલો લઈએ. છેની રકમ ચાર એક્સ વર્ગ, ચાર વર્ગમૂળ ત્રણ, એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો, એની રકમ છે આ પ્રમાણે ત્રીજા દાખલાની કે ચાર એક્સ વર્ગ વત્તા ચાર વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મુજબ એક્સ વર્ગનો સહગુણક એ એટલે ચાર, બી બરાબર ચાર વર્ગમૂળ ત્રણ, સી બરાબર ત્રણ, સ્ક્વેર માઇનસ ફોર એસી ચાર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ, ચાર કૌંસમાં ચાર ગુણ્યા ત્રણ, ચોકે ચોકે સોળ વર્ગમૂળ ત્રણ નો વર્ગ એટલે ત્રણ, અને આ સોળ ગુણ્યા ત્રણ એટલે કે અડતાલીસ માઇનસ અડતાલીસ ઝીરો. જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો આવે, બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો હોય તો એ પૂર્ણવર્ગ પદાવલી હોય અને એને સમાન ઉકેલ હોય, એટલે કે સમીકરણના બીજ બીજ આલ્ફા તથા બીટા માટે ઉકેલ બીજ આલ્ફા બરાબર માઇનસ બી માઇનસ બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ, અથવા બીટા બરાબર માઇનસ બી પ્લસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અપોન ટુ એ. માઇનસ બી એટલે માઇનસ ચાર વર્ગમૂળ ત્રણ માઇનસ ઝીરો, બે ગુણ્યા ચાર, ચાર વર્ગમૂળમાં ત્રણ વત્તા ઝીરો, બે ગુણ્યા ચાર એટલે કે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ, બે ગુણ્યા ચાર માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ, બે ગુણ્યા ચાર, ચાર ચાર કેન્સલ એટલે કે આલ્ફા બરાબર માઇનસ વર્ગમૂળ ત્રણના છેદમાં બે, બીટા બરાબર માઇનસ વર્ગમૂળ ત્રણના છેદમાં બે. સમાન ઉકેલ છે. જો ઉકેલ સમાન હોય તો હંમેશા બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો જોઈએ, એટલે કે પદાવલી પૂર્ણવર્ગ પદાવલી.
આ સૂત્રની રીતે ઉકેલ છે. હજી દાખલાઓની શ્રેણીમાં થોડાક આપણે આગળ જઈએ તો એના ત્રીજા દાખલાની અંદર તમને રકમ આપેલી છે અને એ રકમ મુજબ સમીકરણના બીજ શોધવાના છે. સમીકરણના બીજ શોધવામાં એમ ક્યાંય એવું નથી કીધું કે તમારે સમીકરણના બીજ કેવી રીતે શોધવાના છે. તો શક્ય છે અવયવની રીતે પણ શોધી શકાય, શક્ય છે પૂર્ણવર્ગની રીતે પણ ગોતી શકાય અને સૂત્રની રીતે પણ ગોતી શકાય. ત્રીજા દાખલાની રકમ છે એની અંદર ત્રીજો દાખલો એની બીજી રકમ આપેલી છે. એકના છેદમાં એક્સ પ્લસ ચાર માઇનસ એકના છેદમાં એક્સ માઇનસ સાત બરાબર અગિયારના છેદમાં ત્રીસ. સમીકરણનો ઉકેલ મેળવો, બીજ મેળવો. તો પેલા આ સમીકરણને એના દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લઈ જવું પડશે અને એ માટે લસા લેવો પડશે. તો લસાની અંદર તો કે આ એક્સ પ્લસ આના છેદમાં છે તો આ બંનેનો ગુણાકાર અંશ સાથે, એટલે કે એક્સ માઇનસ સાત ગુણ્યા ત્રીસ માઇનસ, અહીંયા એક્સ માઇનસ સાત છે તો આ બંનેનો ગુણાકાર અહીંયા, એટલે કે ત્રીસ કૌંસમાં એક્સ પ્લસ ચાર બરાબર અગિયાર. આ બંનેનો ગુણાકાર અગિયાર સાથે તો એક્સ પ્લસ ચાર અને એક્સ માઇનસ સાત બંનેમાંથી ત્રીસ ને સામાન્ય લઈ લઈએ તો એક્સ માઇનસ સાત માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર અગિયાર કૌંસમાં એક્સ ગુણ્યા એક્સ એક્સ વર્ગ ચાર અને એક્સ ચાર એક્સ માઇનસ સાત એક્સ માઇનસ અઠ્યાવીસ. જુઓ એક્સ એક્સ કેન્સલ, સાત ને ચાર અગિયાર માઇનસ અગિયાર ગુણ્યા ત્રીસ અગિયાર કૌંસમાં એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ અઠ્યાવીસ. જુઓ અગિયાર ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં, તો અગિયાર અગિયાર કેન્સલ થશે તો માઇનસ ત્રીસ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ, એટલે કે એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ વત્તા ત્રીસ બરાબર ઝીરો. એક્સ વર્ગ માઇનસ ત્રીસ એક્સ પ્લસ બે બરાબર ઝીરો. જો આ સમય પદાવલી છે એનું સાદુરૂપ આપી અને એને દ્વિઘાત સમીકરણમાં રૂપાંતર કર્યું લસારી. હવે આનો ઉકેલ પૂર્ણવર્ગથી મેળવો, સૂત્રથી મેળવો કે અવયવથી મેળવો? તો અવયવમાં જો ગુણાકાર બે અને સરવાળો ત્રણ ભાગ પડે છે બે એક બે, તો અવયવની રીતમાં એક્સ વર્ગ માઇનસ બે એક્સ માઇનસ એક્સ પ્લસ બે બરાબર ઝીરો. પહેલા બે અને પછીના બે માંથી સામાન્ય એક્સ એક્સ માઇનસ બે માઇનસ એક એક્સ માઇનસ બે, એટલે કે એક્સ માઇનસ બે અને એક્સ માઇનસ વન બરાબર ઝીરો. એક્સ માઇનસ બે ઝીરો છે અથવા તો એક્સ માઇનસ વન ઝીરો છે. એક્સ બરાબર બે અથવા એક્સ બરાબર એક, સમીકરણનો ઉકેલ એક્સ બરાબર બે અને એક. જો આ પણ એક દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિ છે. પરીક્ષામાં આ દાખલાઓ ત્રણ માર્ક થી ચાર માર્કમાં પૂછાય, એક બે માર્કમાં પૂછાય અને બે માર્કમાં વિકલ્પની અંદર પૂછાય. એના પછી કૂટ પ્રશ્નો આગલા 4.1 4.2 4.3માં પણ આવી ગયા છે. શબ્દોમાં વર્ણન છે, મારે એનું દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, એવા કૂટ પ્રશ્નો અંદર આપેલા છે.
ત્રીજા દાખલા પછી આગળ જઈએ તો ચોથા દાખલાની અંદર એવા કુટ પ્રશ્નો છે, ચાર થી શરૂ કરી અને અગિયાર સુધી. આપણે આગળ પણ અવયવની રીતમાં કેટલાક કુટ પ્રશ્નો લીધેલા જ છે, એવા જ કુટ પ્રશ્નો આની અંદર લઈએ. તો ચોથો દાખલો છે એની રકમ આમ છે, રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને 5 વર્ષ પછી ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે તો તેની હાલની ઉંમર શોધો. તો ધારો કે રહેમાનની હાલની ઉંમર બરાબર 1 વર્ષ, તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી? 3 વર્ષ પહેલાની ઉંમર 1 - 3 અને 5 વર્ષ પછીની ઉંમર 5 વર્ષ પછીની ઉંમર 1 - 5 નો સરવાળો 1/3 છે, એટલે કે વ્યસ્તોનો સરવાળો, વ્યસ્તોનો સરવાળો 1/3, 1/(x-3), 1/(x+5) અને 1/(1/3). જો શબ્દોમાં વર્ણન આપેલું હતું એનું મેં દ્વિઘાત સમીકરણમાં પદાવલી સ્વરૂપ બનાવ્યું, આનું સાદુરૂપ આપીશ એટલે દ્વિઘાત સમીકરણ જ બનશે. તો આ બંનેનો ગુણાકાર અહીંયા થશે, તો 3 - x+5 આ બંનેનો ગુણાકાર અહીંયા થશે, 3 - x-3 આ બંનેનો ગુણાકાર અહીંયા થશે, x-3 અને x+5 બંનેમાંથી 3 સામાન્ય x+5 અને x-3 બરાબર x·x² 3 અને x 3 x, 5 અને x 5 x - 15. 3 - x + x એટલે 2x, 5 માંથી 3 ગયા એટલે 2x² 5 માંથી 3 ગયા એટલે 2x - 15. 3 × 2 = 6x + 6 બરાબર x² + 2x - 15. 2x - 15 -6x - 6 બરાબર 0. x² 6 માંથી 2 ગયા 4x, 15 માંથી 6 = 21 બરાબર 0. જો દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં વ્યવસ્થા આવી ગઈ, તમે એનો ઉકેલ અવયવની રીતે મેળવી શકો, અવયવ પડતા હોય, નહીં તો સૂત્રની રીતે અથવા પૂર્ણવર્ગ પદાવલીની રીતે. ગુણાકાર 21 અને બાદબાકી 4, 7 × 13 = 21, 7 માંથી 3 જાય તો 4. x² - 7x + 3x -21, પેલા 2 અને પછીના 2 માંથી સામાન્ય x - 7, 3 સામાન્ય, x - 7 = 0 એટલે કે x - 7 અને x+3 = 0. x - 7 0 છે અથવા તો x+3 0 છે, x = 7, x - 3 શક્ય નથી, કારણ કે ઉંમર કોઈ દી માઇનસ નો. એટલે કે રહેમાનની રહેમાનની
હાલની ઉંમર એક્સ બરાબર 7 વર્ષ છે. એના પછી નેક્સ્ટ ઘણા બધા દાખલાઓ છે, એમાં પાંચમો દાખલો, એક વર્ગમાં જો આ પ્રમાણે છે, તમે નજર નાખજો કે હું પાંચમો દાખલાની રકમ વાંચી રહ્યો છું અને એ પાંચમો દાખલો આપણે લઈએ. એ પણ આવો જ કોઈ પ્રશ્ન છે. એક વર્ગમાં સૈફાઈના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ મળ્યા હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેનો ગુણાકાર 210 થયો હોત તો બંને વિષયમાં મેળવેલ ગુણ મેળવો. તો પાંચમો દાખલો, ધારો કે સૈફાલી બેન ને ગણિતમાં મેળવેલ ગુણ, ગણિતના ગુણ વત્તા અંગ્રેજીના ગુણ નો સરવાળો 20 છે એમ કીધું છે. ગુણ નો સરવાળો 30 છે. ધારો કે ગણિતના ગુણ બરાબર એક્સ તો અંગ્રેજીના ગુણ બરાબર 30 માઇનસ એક્સ. પછી એમ કીધું છે કે ગણિતમાં 2 ગુણ વધારે મળ્યા હોય, ગણિતમાં 2 ગુણ વધે તો એક્સ વત્તા 2 થાય અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોય એટલે કે 30 માઇનસ એક્સ માંથી 3 ગયા, 27 માઇનસ એક્સ. આ બંનેનો ગુણાકાર એક્સ પ્લસ 2 27 માઇનસ એક્સ બરાબર 210 છે. તો બંને વિષયના ગુણ કેટલા? આવી રકમ છે, બંને વિષયના ગુણ કેટલા? બંનેનો ગુણાકાર એક્સ ગુણ્યા 27, 27 એક્સ, 27 દૂ 54 માઇનસ એક્સ વર્ગ માઇનસ 2 એક્સ માઇનસ 210 બરાબર 0. માઇનસ એક્સ વર્ગ વત્તા 25 એક્સ, 210 છે એમાંથી 54 બાદ, 10 માંથી 4 ગયા એટલે 6, 10 માંથી 5 ગયા એટલે 5, 156. નિશાની બદલી નાખો તો એક્સ વર્ગ માઇનસ 25 એક્સ વત્તા 156 બરાબર 0. ગુણાકાર 156 અને સરવાળો 25, ગુણાકાર 156 અને સરવાળો 25. 156 ના અવયવ પાણો 2, 78 દુ 56, 2, 39, 3 અને 13, 13 અને 1. આ 3 નો ગુણાકાર 12 અને આ 13, 13 ગુણ્યા 12 એટલે 156 અને 13 અને 12 એટલે 25.
એક્સ વર્ગ માઇનસ તેર એક્સ માઇનસ બાર એક્સ 156 બરાબર 0, એટલે કે એક્સ એક્સ માઇનસ તેર માઇનસ બાર એક્સ માઇનસ તેર એક્સ માઇનસ તેર અને એક્સ માઇનસ બાર બરાબર 0. એક્સ માઇનસ તેર 0 છે અથવા તો એક્સ માઇનસ બાર 0 છે. એક્સ બરાબર તેર અથવા તો એક્સ બરાબર 12. ગણિતના માર્ગ એક્સ બરાબર તેર તો અંગ્રેજીના ગુણ 30 માંથી 13 ગયા એટલે 17. ગણિતના ગુણ એક્સ બરાબર 12 તો અંગ્રેજીના ગુણ 30 માંથી 12 ગયા એટલે 18. હવે જો બે ગુણ વધે તો 13 ને 2 15, 3 ગુણ ઘટે છે 17 માંથી 3 ગયા એટલે 14, 15 અને 14 નો ગુણાકાર 210. અહીંયા 10 અને 20 21, ગુણાકાર 210. એમ પણ આપણે કિંમત મૂકીને તાળો મેળવી શકીએ. આ કૂટ પ્રશ્નો છે. હજી પણ કહી શકાય એવા કૂટ પ્રશ્નો આગળ છે, તે પણ એવા નકલો આગળ આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ એ તમારા અભ્યાસક્રમનું સૌથી અગત્યનું ચેપ્ટર છે. આ પુસ્તકની અંદર આપેલા ઘણા બધા ચેપ્ટરમાં સૌથી વધારે વધારે ભારાંક ધરાવતા ચેપ્ટરોમાં દ્વિઘાત સમીકરણનો ઉલ્લેખ છે. વધારેમાં વધારે તમે દાખલા ગણો, છઠ્ઠા દાખલા પ્રેક્ટિસ કરવા મળે એટલા કરો, એને વધુમાં વધુ રિપીટ કરો, જાતે ગણો, એટલે દ્વિઘાત સમીકરણના દાખલાઓ તમને ખૂબ જ સરળતાથી આવડશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. છે લોકોને મહેનત કરવી છે, કોઈ પણ સંજોગોમાં મહેનત કરે છે. તમે પણ મહેનત કરો છો, વધારે વધારે મહેનત કરો અને સફળતાના શિખરો સર કરો, એવી જ માન મેથ્સ એકેડમીની શુભકામનાઓ સાથે ભાગ 4 પૂરો. આવતા ભાગમાં આગળની ઉપરના દ્વિઘાત સમીકરણના દાખલાઓ લેવામાં આવશે. ઇંતજાર કરો, રાહ જુઓ.